અને હવે સૌથી પહેલાં વાત કરીશું જયંતિ ભાનુશાળીની, કે જેમની ચાલુ ટ્રેને હત્યા થઈ, અને અત્યારે જે સવાલ થઈ રહ્યા છે કે આખરે ભાનુશાળીનો ભેદી કોણ. આજના દિવસે સૌથી ચર્ચાસ્પદ રહેલા ભાનુશાળી હત્યા કેસની જો વાત કરીએ તો હવે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. છબીલ પટેલ અને તેના પુત્ર સિદ્ધાર્થ પટેલ સહિત 5 વ્યક્તિઓ કે જે શકમંદ છે તેમની સામે પોલીસે ગુનો નોંધ્યો છે. વિપક્ષ રાજકીય એન્કાઉન્ટર થયું હોવાનો આરોપ લગાવી રહ્યું છે. તો મુખ્યપ્રધાન રૂપાણીએ તટસ્થ તપાસ કરવાની વાત કરી. જયંતિ ભાનુશાળીની ટ્રેનમાં અજાણા શખ્સોએ 2 રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા કરી નાખી. આ કેસમાં રેલવે પોલીસ કચ્છ પોલીસની સાથે SIT પણ તપાસમાં લાગી ચૂકી છે. SIT એ સામખિયાળી રેલવે સ્ટેશન પર ઝીણવટભરી તપાસ કરી રહ્યું છે. સમગ્ર તપાસમાં ETS અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ સાથ આપી રહ્યું છે. મંગળવારની સવાર ગુજરાતના રાજકારણમાં ભૂકંપ લઈને આવી. કચ્છ ભાજપના કદ્દાવર નેતાની ચાલુ ટ્રેનમાં હત્યા થઈ અને રાજકારણમાં ખળભળાટ મચી ગયો. પોલીસ દોડતી થઈ અને હત્યાને અંજામ આપનારા ફરાર થઈ ગયા. સમય રાત્રે 10 કલાકે ભુજ રેલવે સ્ટેશન પરથી સયાજી નગરી એક્સપ્રેસ અમદાવાદ આવવા ઉપડી. અન્ય પેસેન્જર સાથે કચ્છ ભાજપના કદ્દાવર નેતા જયંતિ ભાનુશાળી પર આ ટ્રેનમાં અમદાવાદ આવવા નીકળ્યા. ટ્રેનની સાથે સાથે આરોપીઓના ષડયંત્રએ પણ ગતિ પકડી. રાત્રે લગભગ 1.5 કલાકે ભાનુશાળી સાથે એક જ કોચમાં મુસાફરી કરી રહેલો પવન મૌર્ય નામનો યુવાન વોશરૂમ જવા ઉભો થયો અને તેની નજર ખૂનથી લથપથ લાશ પર પડી અને તેણે રેલવે તંત્રને જાણ કરી. રેલવે પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ માળિયા મિયાણા સ્ટેશન પર આવી પહોંચ્યો અને ફર્સ્ટ ક્લાસના ACH-1 કોચમાં તપાસ શરૂ કરાઈ. જપાજપીનું કોઈ નિશાન નથી. ભાનુશાળીનું બેગ મળેલ છે અને બેગની અંદર એમની પોતાની સર્વિસ રિવોલ્વર પણ છે. એની અંદર અમુક કાર્ટ્રિજીસ જે છે એની અંદર છે. ગાંધીનગર સામખિયાળા વચ્ચે બનેલી આ વારદાતની તપાસમાં ઘટસ્ફોટ થયો કે સાયલેન્સર ગનથી ભાજપના નેતા જયંતિ ભાનુશાળી પર 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું, જેમાંથી એક ગોળી છાતીના ભાગે અને બીજી ગોળી આંખમાં વાગતા જયંતિ ભાનુશાળી ત્યાં જ ઢળી પડ્યા અને હત્યા કરી હત્યારાઓ ફરાર થઈ ગયા. વાત મળી છે કે ભાઈ એમાં ચેન પુલિંગ પણ થઈ છે. ચેન પુલિંગ લગભગ 12:57 ની આજુબાજુ ચેન પુલિંગ થઈ છે અને એમાંથી બી અમે આગળ ક્લુ કે ભાઈ કઈ જગ્યા ઉતર્યા, જે જગ્યા ઉતર્યા ત્યાંથી આગળ દિશા નક્કી કરવાનું જે છે એ પણ અમે પ્રયાસ કરીશું. ભાજપના દિગ્ગજ નેતાની ચાલુ ટ્રેને થયેલી હત્યા, એસી કોચની તપાસ માટે FSLની ટીમ પણ તપાસમાં જોતરાઈ છે. સાથે જ પોલીસે હત્યા પાછળ જાણ ભેદુનો હાથ હોવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. ભોગી છે આ એસી ફર્સ્ટ ક્લાસની, એને અમે રેલવે ઓથોરિટી સાથે વાત કરી એને અલગ કરી દેવામાં આવેલ છે અને એને બાજુમાં કમ્પાઉન્ડમાં મૂકી દેવામાં આવેલ છે. હાલ પોલીસે ટ્રેનમાં કેટલા પેસેન્જર હતા, આજુબાજુના કોચમાં કોણ બેઠું હતું તે અંગે તપાસ હાથ ધરી છે. સાથે જ હત્યાનું પગેરું શોધવા ડોગ સ્ક્વોડની પણ મદદ લેવાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, News 18 ગુજરાતી, અમદાવાદ. તો જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં શાર્પ શૂટર્સ દ્વારા ફાયરિંગ કરાયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. CCTVની તપાસ કરાઈ રહી છે પણ પરિવાર એક જ વ્યક્તિ સામે આંગળી ચીંધી રહ્યો છે અને તે છે જયંતિ ભાનુશાળીના રાજકીય હરીફ છબીલ પટેલ. જયંતિ ભાનુશાળીની હત્યાની જાણ થતાં જ પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું. પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો. પરિવારમાં હૈયાફાટ, રુદન અને આક્રંદ ભર્યા દ્રશ્યો સર્જાયા. આક્રંદ સાથે પરિવારજનો એક જ વાત કરતા રહ્યા, એક જ રટણ કરતા રહ્યા કે ભાનુશાળીની હત્યા છબીલ પટેલે કરાવી છે. માતા, પત્ની, ભાઈ અને જયંતિ ભાનુશાળીના ડ્રાઈવરે છબીલ પટેલ પર હત્યાનો આરોપ લગાવ્યો.
જે પણ કર્યું હોય જમીલ પટેલ નો જ હાથ છે, ગોલીઓ મારી છે, એને જ મરાય છે, મારા પતિ ને એને જ મરાયો છે, જમીલ પટેલે જ કર્યું છે, ઈસો પાડી દીને જતો રહ્યો છે, મારા પુત્ર ને એને જ મરાયો છે, એને જ હાથ છે. એટલે છબીલભાઈ ના એના પોતાના સાગરી તો માણસો રાખેલા છે, અને એમણે એમ જ કીધું છે હું જયંતિભાઈ ને મૂકીશ નહીં. છબીલ પટેલ જયારે કોંગ્રેસ માંથી ભાજપમાં આવ્યા ત્યારથી છબીલ પટેલ ને હતું કે જયંતિભાઈ હશે ત્યાં સુધી મારું કઈ ચાલવાનું નથી. વર્ષ 2017 ની વિધાનસભા ચૂંટણી સમયે છબીલ પટેલ નો એક વિડીયો વાયરલ થયો હતો કે જેમાં તે પોતાના હરીફોને ઢીંચકાઓ કરવાનો ઇશારો કર્યો હતો. આ જ કારણ છે કે જયંતિ ભાનુશાળીના પરિવારજનોએ છબીલ પટેલ પર હત્યાનો આરોપ લગાવ્યો છે. જો કે છબીલ પટેલ હાલ અમેરિકામાં છે, પરંતુ રાજકીય કિન્નાકોરીથી હત્યાની વાત પણ નકારી શકાય તેમ નથી. ત્યારે હત્યા કેસની તપાસ માટે હવે SIT ની રચના કરાઈ છે. પોલીસે પરિવારની રજૂઆત બાદ છબીલ પટેલ, સિદ્ધાર્થ પટેલ, મનીષા ગોસ્વામી, જયંતિ ઠક્કર અને ઉમેશ પરમાર સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધી છે. જો કે સવાલ એ છે કે શું હત્યા પહેલા રેકી કરાઈ હતી? શું હત્યારાઓ જાણતા હતા કે જયંતિ ભાનુશાળી મહિનામાં 2 વખત ટ્રેન મારફતે ભુજથી અમદાવાદ જાય છે? શું રાજકીય કિન્નાકોરીથી હત્યા કરવામાં આવી છે કે અંગત કારણોસર હત્યા થઈ છે? શું છબીલ પટેલે જ હત્યાની સોપારી આપી હતી? જયંતિ ભાનુશાળી એવા કયા રાજ જાણતા હતા કે જેથી તેમની હત્યા કરવામાં આવી? સવાલો અનેક છે અને જવાબ માત્ર આરોપીઓ જાણે છે. બ્યુરો રિપોર્ટ, News 18 ગુજરાતી. ભાજપના કદ્દાવર નેતાની હત્યાને પગલે નેતાઓએ શુક વ્યક્ત કર્યો, સાથે જ તટસ્થ તપાસની માંગ કરી. રાજ્ય સરકારે આની ગંભીરતા લીધી છે અને બહુ ઝીણવટભરી તપાસ થાય અને કૃત્ય કરનાર ઠેઠ સુધી પહોંચીને એમને જબ્બે કરવામાં આવે, પકડવામાં આવે. જેની પોલીસ, રેલવે પોલીસ સમગ્ર ઘટનામાં ઊંડાણપૂર્વક તપાસ કરીને હત્યારાઓની ધરપકડ માટે સક્રિય રીતે એ કામગીરી કરી રહી છે. શ્રદ્ધા છે કે હત્યારાઓની ધરપકડ એ ખૂબ ઝડપથી થશે. કેટલાય ભાજપના મોટા માથાઓના રહસ્યને ધરબાવવા માટે પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈના લમણે બંદૂક તાકવામાં આવી હોય એવી પૂરી શક્યતા છે. આ અંગે તટસ્થ તપાસ થશે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી જરૂર થશે. મારા વતી અને મારા પક્ષ વતી સ્વર્ગસ્થ જયંતિભાઈ ભાનુશાળીને શ્રદ્ધાસુમન શોકાંજલિ અર્પણ કરું છું. ગુજરાતની આ પરિસ્થિતિ નહોતી. કાયદો અને વ્યવસ્થા અતિ ખરાબ રીતે ગુજરાતમાં કથળી ચૂક્યા છે. ભાનુશાળી હત્યા કેસમાં જે ફરિયાદ નોંધવામાં આવી છે તે FIRની કોપી News 18 ગુજરાતી પર આવી છે. News 18 ગુજરાતી પાસે આ એક્સક્લુઝિવ FIRની કોપી છે કે જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસમાં કુલ 5 શકમંદો સામે શંકાની સોય તાકવામાં આવી છે, જેમાં સૌથી પહેલા છબીલ પટેલ કે જે રાજકીય હરીફ ગણાતા હતા જયંતિ ભાનુશાળી, તેમના પરિવારજનોએ જે ફરિયાદ પોલીસ પર નોંધાવી છે તેમાં છબીલ પટેલનું નામ છે, તેમના દીકરા સિદ્ધાર્થ પટેલનું નામ છે. આ સિવાય અન્ય 5 વ્યક્તિઓના પણ નામ છે. છબીલ પટેલ અને સિદ્ધાર્થ પટેલ સહિત કુલ 5 શકમંદો સામે શંકાની સોય તાકવામાં આવી છે અને તમામ ઝીણવટપૂર્વક તમામે તમામ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આખરે તેમના પર શક કેમ છે, કયા કારણોસર તેમને એવું લાગ્યું કે છબીલ પટેલે તેમની રાજકીય હત્યા કરાવી હોય. જો કે SIT તપાસ કરશે, પરંતુ જે FIRની કોપી આપ જોઈ રહ્યા છો News 18 ગુજરાતી પર તે એક્સક્લુઝિવલી આપ જોઈ રહ્યા છો, માત્ર ને માત્ર News 18 ગુજરાતી પર જે આપ જોઈ રહ્યા છો. તો જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં છબીલ પટેલ સહિત 5 શકમંદો નામ સામે આવ્યા, જેમાં એકનું નામ છે મનીષા ગોસ્વામી. News 18 ગુજરાતીની ટીમ વાપી સ્થિત મનીષા ગોસ્વામીના ઘરે પહોંચ્યા અને જાણવા મળ્યું કે મનીષા ગોસ્વામી છેલ્લા 10 દિવસથી ઘરથી ગુમ છે અને પરિવારજનોના પણ કોઈ સંપર્કમાં નથી. જયંતિ ભાનુશાળીની હત્યા બાદ હવે તપાસ એજન્સીઓએ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. જયંતિ ભાનુશાળીના પરિવારજનોએ 5 લોકો વિરુદ્ધ હત્યાની આશંકા દર્શાવતી ફરિયાદ પણ કરી છે.
નામજોગ દાખલ થયેલી આ ફરિયાદમાં એક આરોપી તરીકે મનીષા ગોસ્વામી નામની એક મહિલાનું પણ નામ સામે આવ્યું છે. અત્યારે આપણે મનીષા ગોસ્વામીનું ના ઘર પર છે, જેઓ વાપીના કોપલી રોડ પર આવેલા અનુકૂળ કોમ્પ્લેક્સમાં રહે છે. આ 302 નંબરના ફ્લેટ પર અત્યારે અમે અહીંયા આગળ છીએ અને જાણવા મળતી માહિતી મુજબ ઘરમાં અત્યારે તેમના બે બાળકો જ છે. જ્યારે એમની પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા 10 દિવસથી તેઓ મનીષા ગોસ્વામી એ પરિવારથી પણ સંપર્ક વિહોણા છે. આમ જોવા જઈએ તો હવે મનીષા ગોસ્વામીનું નામ બહાર આવતા સમગ્ર રાજ્યમાં અને વલસાડમાં સનસની મચી ગઈ છે. અને જોવા જઈએ તો જે રીતના મનીષા ગોસ્વામીનો અગાઉનો ભૂતકાળ પણ વિવાદાસ્પદ રહ્યો છે ને, તેઓના વિરુદ્ધ ખંડણીની પણ ફરિયાદ દાખલ થયેલી છે. આમ જોવા જઈએ તો હવે આગામી સમયમાં તપાસ એજન્સીઓ આ મામલે કઈ રીતની તપાસ કરે છે અને તપાસનો રેલો ક્યાં સુધી પહોંચે છે તે જોવું રહ્યું. ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી. અને હવે વાત કરીશું જાહેરમાં એક યુવાનની થયેલી પિટાઈની. તાપીના સોનગઢમાં ગુનાખોરીનો પારો આસમાન પર જોવા મળ્યો. અસામાજિક તત્વોને જાણે કે પોલીસ તો કોઈ ડર ન હોય તેમ બિંદાસ ગુનાને અંજામ આપતા રહ્યા. સોનગઢમાં ભર બજારમાં યુવકને કેટલાક શખ્સ પિટાઈ કરતા રહ્યા. છૂટા હાથની આ મારામારીના દ્રશ્યો વાયરલ થયા. ભરબજારમાં એક યુવક પર કેટલાક શખ્સો ભૂખ્યા વરુની જેમ તૂટી પડ્યા. સરા જાહેરમાં યુવકને લાકડીના ફટકા મારી રહ્યા છે. આસપાસના લોકો પણ માત્ર તમાશો જોઈ રહ્યા છે. એક પણ વ્યક્તિ યુવકના બચાવમાં ન આવ્યો. યુવકના માથા, પીઠ તેમજ હાથ પગ પર તેઓ બિંદાસ્ત લાકડીઓ વરસાવતા રહ્યા. આ દ્રશ્યો છે તાપી જિલ્લાના સોનગઢના. દ્રશ્યો પરથી જ સ્પષ્ટ થાય છે કે સોનગઢમાં અસામાજિક તત્વો કેટલા બેફામ બન્યા છે. તેઓ બિંદાસ્ત ગુનાખોરીને અંજામ આપી રહ્યા છે, પરંતુ પોલીસ માત્ર સબ સલામતના પોકળ દાવા કરી રહી છે. વિડીયો સોનગઢના કૃષ્ણા મોલ નજીકનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભરબજારમાં એક શખ્સ જઈ રહ્યો હતો, તે દરમિયાન 5 થી 6 જેટલા શખ્સો લાકડી સાથે આવી પહોંચે છે. પીડિત યુવક કંઈ સમજે તે પહેલા જ અસામાજિક તત્વો તેને એક પછી એક લાકડીના ફટકા મારવા લાગ્યા. યુવક સાથેની મારપીટની ઘટના સ્થાનિકે પોતાના મોબાઈલમાં કેદ કરી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. જાહેરમાં જ યુવકની પિટાઈનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી. જો કે પોલીસ તંત્ર હજુ પણ કોઈ કાર્યવાહી નથી કરી રહ્યું. વિડીયો વાયરલ થયો હોવા છતાં પોલીસે આરોપીઓ સામે કોઈ પણ પ્રકારનો ગુનો નોંધ્યો નથી, જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જે રીતે અસામાજિક તત્વો બિંદાસ્ત બન્યા છે તેને લઈને પોલીસ સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. હવે વાત કરીશું રામ ભરોસે રહેલા જગતના તાતની. ભાવનગર માર્કેટિંગ યાર્ડના હજારો ખેડૂતો નિરાધાર થઈ ગયા છે. છેલ્લા 1.5 વર્ષથી અકસ્માત વીમા પ્રીમિયમ ભરાયું નથી, જેના લીધે મૃત્યુ પામેલા 35 ખેડૂતોને અકસ્માત વીમા પ્રીમિયમ નથી મળ્યું. ખેડૂતોની માંગ છે કે યાર્ડમાં કોઈ વહીવટદાર જ નથી. ભાવનગર અને ઘોઘા તાલુકાના 1.5 લાખ ખેડૂતો ભાવનગર માર્કેટિંગ યાર્ડ સાથે સંકળાયેલા છે. જો કે માર્કેટિંગ યાર્ડમાં વહીવટકર્તાઓના અભાવે આ ખેડૂતોને અકસ્માત વીમો નથી મળી શકતો. ભાવનગરના ખેડૂતનો આક્ષેપ છે કે છેલ્લા 1.5 વર્ષથી ભાવનગર માર્કેટિંગ યાર્ડે ભાવનગર અને ઘોઘાના ખેડૂતો માટેના અકસ્માત વીમા માટેના પ્રીમિયમ નથી ભર્યા, જેના કારણે 1.5 વર્ષમાં ભાવનગરમાં મૃત્યુ પામેલા 35 ખેડૂતોને વીમાની મદદ નથી મળી શકી. કોંગ્રેસના ધારાસભ્યની માંગ છે કે સરકારે આ મુદ્દામાં અંગત રસ લઈને મુદ્દાને ઉકેલવો જોઈએ. આ બે તાલુકાનું ખેડૂતોનું આકસ્મિક વીમાનું પ્રીમિયમ યાર્ડના સત્તાધીશોએ ભરેલું નથી, તેના કારણે આ જ્યારથી ચાલુ છે ત્યારથી અંદાજે 35 જેટલા ખેડૂતોના આકસ્મિક તથા યનકેન પ્રકારે મૃત્યુ થયા છે, તો તેમને પણ વીમો આ મળેલ નથી. તો સરકારે તાત્કાલિક ધોરણે ઇન્વોલ્વ થઈને પ્રીમિયમ ભરાવડાવીને 65,000 જેટલા ખેડૂતોનું પ્રીમિયમ ભરાવડાવીને ખેડૂતોને સહાય મળે એના માટે તાત્કાલિક પ્રયત્ન કરવા જોઈએ. વર્ષ 2017માં ઘોઘા માર્કેટિંગ યાર્ડને ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ભેળવી દેવામાં આવ્યું છે.
આ પછી માર્કેટિંગ યાર્ડ સાથે સંકળાયેલા ખેડૂતોને અકસ્માત વીમો મળ્યો જ નથી. ભાવનગરના ખેડૂત નેતાનું કહેવું છે કે આ મુદ્દાનો જલ્દીથી ઉકેલ આવે. ભાવનગર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીનું કહેવું છે કે રાજ્ય સરકાર ભાવનગર માર્કેટિંગ યાર્ડ માટે વહીવટદાર નિમણૂક કરે. પૂરો અન્યાય, જગતના તાતની સાથે અન્યાય છે, એનાથી વધારે મુશ્કેલી યાર્ડના વેપારીને છે. સરકારે કોઈ વહીવટદાર નિયમ નથી, જો વહીવટદાર નિયમે અથવા બોર્ડ સ્થિતિમાં આવે તો જ આ પોલિસી નક્કી થઈ વિમાનનું કામ થઈ શકે એમ છે. ઘોઘા માર્કેટિંગ યાર્ડને ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ભેળવવા સામે હાઈકોર્ટમાં અરજી થયેલી છે. હાલ તો ખેડૂતોને અકસ્માત વીમો ન મળતા ખેડૂતો પરેશાન થયા છે. ખેડૂતોની માંગ છે કે રાજ્ય સરકાર આ મુદ્દાને ઉકેલવા માટે અંગત રસ લે. ન્યૂઝ 18 ગુજરાતી ભાવનગર. અને હવે વાત કરીશું નેતાઓના વિરોધની. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. પ્રચાર પ્રસારની રણનીતિ ઘડાઈ રહી છે, પરંતુ ચૂંટણીના પડઘમ વાગે તે પહેલાં જ જનતા રાજકીય પક્ષોનો વિરોધ કરવાના મૂડમાં છે. સુરતમાં લોકોએ કહ્યું, પહેલાં અમારી સમસ્યા ઉકેલો પછી મતની વાત. ફરી એક વખત દેશમાં ચૂંટણી નજીક આવી રહી છે, જેને લઈને હવે તમામ પક્ષોએ તૈયારી જોરશોરથી શરૂ કરી છે. પરંતુ પ્રજા નેતાઓ પાસે તેમના કામનો હિસાબ માંગી રહી છે. રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં રાજકીય પક્ષોના વિરોધમાં બેનરો લાગી રહ્યા છે, તો ક્યાંક જનતા નેતાઓનો ઘેરાવો કરીને કામનો હિસાબ માંગી રહી છે. સુરતના વરાછા વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસના વિરુદ્ધમાં બેનર લાગ્યા છે. બેનરમાં ખાડીની ગંદકી દૂર નહીં કરો તો કોઈ પણ પક્ષના નેતાઓએ મત માંગવા ન આવવાના સૂત્રોચ્ચાર લાગ્યા છે. વરાછામાં અશોકાવાટીની ખાડી, શ્રમજીવી ખાડી, મહાવીર સર્કલ નજીકની ખાડી, કિરણ પાર્ક સહિતના વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો અવારનવાર રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. તો અમદાવાદમાં ભાજપના ધારાસભ્યને પ્રજાના વિરોધનો સામનો કરવો પડ્યો. ઠક્કરબાપા નગરના ધારાસભ્ય વલ્લભ કાકડિયાનો સ્થાનિકોએ કાફલો રોકીને રોડ, રસ્તા અને પાણી સહિતની સમસ્યાનો નિકાલ ન થતા જવાબ માંગ્યો. ઠક્કરબાપા નગરમાં છેલ્લા ઘણા સમયથી ગંદકીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રોડ રસ્તાના ચાલી રહેલા કામો ઝડપી પૂર્ણ ન થતા વાહન ચાલકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોના આ જ રોષનો ભોગ ધારાસભ્ય વલ્લભ કાકડિયા બન્યા. ચૂંટણી આવતા જ નેતાઓ મત માટે વાયદાઓની લહાણી કરે છે. જનતા તેમના પર ભરોસો મૂકીને ખોખલો ભરીને વોટ પણ આપે છે, પરંતુ ચૂંટણી પૂર્ણ થતા જ નેતાઓ પોતાની ઓફિસમાં પણ નથી જોવા મળતા. ત્યારે હવે લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે નેતાઓ પહેલા જનતાએ કમર કસી છે. ચૂંટણી પહેલા નેતાઓ પોતાના કામનો હિસાબ નહીં આપે અથવા વાયદા પૂરા નહીં કરે તો જનતા નેતાઓને તેમના કામનો હિસાબ વોટથી આપશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. વાત કરીશું હવે અંધશ્રદ્ધાને સમર્થનની. ડાંગ જિલ્લાના આંબાપાડા ગામની પ્રાથમિક શાળામાં બાળકોના ધૂમતા હોવાથી તેમની મનોચિકિત્સકો પાસે નહીં પણ ગામના ભુવા પાસે લઈ જવામાં આવ્યા. ભુવાના ગતકડાનો વિડીયો વાયરલ થયો, જેમાં સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે શાળાના શિક્ષકો પણ આરામથી તમાશો જોતા રહ્યા. થોડા દિવસ પહેલા આંબાપાડા ગામની પ્રાથમિક શાળામાં બાળકો ધૂણતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો અને બાદમાં સ્થાનિક ધારાસભ્ય અને શિક્ષકોએ આ મામલે મનોચિકિત્સકને બોલાવવાને બદલે બાળકોને ડુંગરદેવનો પવન લાગ્યો હોવાનું કહીને સ્થાનિક ભુવાઓને બોલાવીને સારવાર કરાવી હતી, જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં બે ભુવા ધૂણતા બાળકો પર વિધિ કરે છે અને શિક્ષકો, અધિકારીઓ, સ્થાનિક લોકો આ તમાશો જોતા હતા. એટલું જ નહીં, સ્થાનિક ધારાસભ્યએ તો દાવો પણ કર્યો હતો કે ડુંગરદેવનો પવન લાગતા બાળકો ધૂણી રહ્યા છે. ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના આંબાપાડા પ્રાથમિક શાળાની જે ઘટના હતી એ ઘટનાની મેં જાતે તપાસ કરી હતી. ત્યાં બાળકો ધૂણે, એમાં પવન આવે, એ બધી હકીકત સાચી હતી. ત્યાં ત્રણ બાળકો
આ રીતે પવન આવતો હતો અને ધૂણતા હતા, એમાં બે બાળકો 8મા ધોરણના અને 1 6ઠા ધોરણનું બાળક, ત્યાં પછી આ વાત આવી મારા ધ્યાન પર આવી. વિડીયો વાયરલ થતા શાળાના શિક્ષકોએ સૂચક મૌન સેવ્યું હતું અને જ્યારે તેમને પૂછવામાં આવ્યું તો તેમણે કંઈ પણ વાત કહેવાનો ઇનકાર કર્યો હતો અને ગામના સરપંચે પણ એવો દાવો કર્યો હતો કે બાળકો ડુંગરદેવના ભુવાની નકલ કરીને ધૂણતા હતા. મને મારા સાહેબે ના પાડેલી છે એટલે કે આ ઘટના બાબતે કોઈ માહિતી ના, પણ હવે જ્યાં સુધી પેલા મોટા અધિકારી ની કહી દેતા સુધી અમારેથી નહીં બોલાય. મને પેલી વખતે છે ને બહુ સાંભળવું પડ્યું એટલે. 21મી સદીમાં જ્યાં બાળકો જીવન ઘડતર માટે જતા હોય છે, પણ આંબાપાડા ગામમાં તો ઉલટી ગંગા વહેતી જોવા મળી અને ખુદ શિક્ષકોએ સ્થાનિક ધારાસભ્યની સાથે મળીને ભુવાને બોલાવીને દાવો કર્યો હતો કે હવે બાળકો પર વિધિ થતા તે ધૂણશે નહીં. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાંગ.